6 × 10^18 खात इलेक्ट्रॉन समतुल्य विद्युत भार खाली जगह जेटलो हो सीम्पल क्यू इज इक्वल टू एनी सूत्र पर आप विद्युत भार गणी सकी। इलेक्ट्रॉन आपल है 6 × 10^18 खात, एन आपल है 6 × 10^18 खात, ई वेल्यू है -1.6 × 10^-19 खात। बीनो गुणाकार करिए एटले -0.96 कूलम्ब आवशे, जेने एप्रोक्सिमेट -1 कूलम्ब कही शकाय। जो एम पूछे इलेक्ट्रॉन ने बदले प्रोटोन, तो प्रोटोन नू +1 कूलम्ब आवे। प्रोटोन अने इलेक्ट्रॉन वच्चे चोक्कस अंतरे विद्युत बल अने गुरुत्व बलनो गुणोत्तर केटलो हशे? तो सीम्पल सूत्र मूकवानुं छे Fe/Fq Q1 Q2 r² / gme mp / r² बेमां आर स्क्वेर कैंसल थई जशे, बधानी वेल्यू आपणे खबर ज छे। K Q1 Q2 gme mp बधी किंमत मूकीए तो आपणे जवाब आंसर मळशे 2.4 × 10^-39। पृष्ठ विद्युत भार घनता सिग्मानो एकम कयो छे? तो आंसर आवशे Coulomb/m² કદ ઘનતા પૂછે તો કુલમ મીટર ક્યુબ, રેખીય વિદ્યુત ભાર ઘનતા પૂછે તો Coulomb/m, અને વિદ્યુત ડાયપોલ પૂછે તો Coulomb×m। દરેકના પારિમાણિક સૂત્રો બી આપેલ છે। ડાયપોલના લીધે મોટા અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે અનુસાર ઘટતું જાય છે। આન્સર આવશે 1/r³ અનુસાર વિદ્યુત ક્ષેત્ર લાંબા અંતર માટે ઘટતું જાય છે। જો ટૂંકા અંતર માટે વિદ્યુત ક્ષેત્ર પૂછે તો 1/r² આવે, અને વિદ્યુત સ્થિતિમાન માટે અંતર પૂછે તો 1/r આવે। હવા માટે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય કેટલું છે? 3.3 × 10^6 વોટ/મીટર, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ વોટ/મીટરનું પારિમાણિક સૂત્ર છે m₁ l₁ t₃ a₁। બે તનને 4 ફેરેડેના 3 કેપેસિટરોને સમાંતર જોડતા પરિપથનું કુલ કેપેસિટન્સ કેટલું થશે? બધાનો સરવાળો કર નાખવાનો, સમાંતર હોય તો અને શ્રેણીમાં હોય તો 1/2 1/3 1/4। તો આન્સર આવશે, સીધો સમાંતર છે એટલે સીધો સરવાળો, 9 ફેરેડે। આ NEET 2022માં પણ પૂછાયેલો છે, NEET 2022માં। કોઈ પણ બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ, તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવો હોય? લંબ હોય। લંબ ના આપ્યો હોય તો π/2 પણ હાલે, 90° પણ હાલે। ઓહમ નિયમ અનુસાર વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા સાથે વધે છે તેની વાહકતામાં શું ફેરફાર થશે? તો અચળ રહેશે। કિર્ચોફના જંક્શનનો નિયમ ખાલી જગ્યા દર્શાવે છે? તો કિર્ચોફનો જંક્શનનો નિયમ એ વિદ્યુત ભારનું સંરક્ષણ દર્શાવે છે, જે પહેલો નિયમ છે। અને કિર્ચોફનો બીજો નિયમ કયો છે? કિર્ચોફનો બીજો નિયમ એ લૂપનો નિયમ છે, જે ઉર્જા સંરક્ષણનો નિયમ આપે છે। બે અવરોધોને શ્રેણી જોડવામાં સમતુલ્ય અવરોધ 5 મળે છે, અને સમાંતર જોડતા 1.2 મળે છે, તો બે અવરોધ કયા હશે તે લખો। તો 2 અને 3 હશે, કારણ કે 2 અને 3નો શ્રેણીમાં જોડીએ તો 2 અને 3 5 થઈ જાય છે, અને 1/2 + 1/3 એ 1.2 મળે છે, એટલે આન્સર આવશે 2 અને 3। 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે, તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકાવા રાખવા જરૂરી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? સિમ્પલ સૂત્ર જ મેકવાનું છે, F=ma, F=qe, F=mg, F=ibl। તો આપણે Fને સરખાવી લઈએ, mg=ibl, આપણે B ચુંબકીય ક્ષેત્ર જોઈએ છીએ, તો B=mg/il। બધી કિંમત આપેલ છે, મૂકશું એટલે જવાબ આવશે 0.65। બોહર મેગ્નેટોનનો એકમ કયો છે? એમ્પિયર/મીટર² પ્રવાહ ઘનતાનો એકમ થશે એમ્પિયર/મીટર². નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગેલ્વેનોમીટરનો પ્રવાહ સંવેદિતા ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તો આન્સર આવશે વળ અચળાંક। નેક્સ્ટ ક્વેશ્ચન છે, સાયક્લોટ્રોન સાયક્લોટ્રોનની આવૃત્તિ ખાલી જગ્યાથી સ્વતંત્ર હોય છે?
तो साइक्लोट्रॉन की आवृत्ति एक गतिपथ की त्रिज्या से स्वतंत्र हो। एक वर्तुलाकार तार की कोईल 100 आटा धरावे छे। दरेक आटा की त्रिज्या 2 सेंटीमीटर छे। तेमाथी 0.2 एम्पियर विद्युत प्रवाहनो वहन थाय छे। तो कोईल ना केन्द्र पर चुंबकीय क्षेत्र केटलू हशे? सीम्पल सूत्र B=μ0I/2π/y। किंमत मूकशो आंसर आशे 2π×10⁻⁴। क्यों क्यूरी नो नियम दर्शावे छे? आंसर आवशे M=CB0/T। नेक्स्ट क्वेश्चन छे, पृथ्वीना जे स्थले चुंबकीय क्षेत्र सम्मुख क्षितिज अने शिरोलंब घटकनो गुणोत्तर √3 थाय त्यारे डीप एंगल केटलो थशे? आंसर आवशे π/6। घणी वखत एम पी पूछे छे के चुंबकीय क्षेत्र सम्मुख क्षितिज अने शिरोलंब घटको समान होय तो डीप एंगल केटलो थशे? जो समान होय तो π/4 आवशे। मिशनर असर खाली जग्या पदार्थमां जोवा मळे छे? आंसर आवशे सुपर कंडक्टिव। अन्योन्य प्रेरकत्वनुं पारिमाणिक सूत्र MLT A 12-22। प्रेरित विद्युत चालक बळनुं मूल्य खाली जग्याना फेरफारना समय दर जेटलुं होय छे? आंसर आवशे चुंबकीय फ्लक्स। चुंबकीय ऊर्जा घनतानुं सूत्र क्यूं छे? तो B²/2μ0 જે ઉર્જા ઘનતાનું સૂત્ર છે। અને ઘણી વખત એમ બી પૂછે છે કે ઉર્જા ઘનતાનો એકમ કયો છે? તો ઉર્જા ઘનતાનો એકમ છે જૂલ પર મીટર ક્યુબ। અને એનું પારિમાણિક સૂત્ર બી ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે, એ પણ કરી લેજો। નેક્સ્ટ ક્વેશ્ચન છે, 15 માઇક્રોફેરેડના કેપેસિટરને 220 વોલ્ટેજ અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા એસી જનરેટર સાથે જોડતા રિએક્ટન્ટ કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો મળશે? સિમ્પલ સૂત્ર છે XC=1/ωC, ω=2πf। તો બધી કિંમત મૂકીએ તો આપણને આન્સર મળશે 2.12 ઓહમ। નેક્સ્ટ ક્વેશ્ચન છે, યાંત્રિક રાશિ બળ અચળાંક K ની સમતુલ્ય વિદ્યુત રાશિ કઈ હશે? આન્સર આપે કેપેસિટન્સનું વ્યસ્ત। LC દોલનમાં ખાલી જગ્યા સમયે કેપેસિટર અને ઇન્ડક્ટરમાં એક સમાન ઉર્જા હોય છે, તો T/8। પાવર ટ્રાન્સમીટર લાઇનમાં 2008 ધરાવતા પ્રાઇમરી કોઇલ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 3300 વોલ્ટ જેટલા વોલ્ટેજ ઇનપુટ પાવર પૂરો પાડવામાં આવે છે? જો આઉટપુટ વોલ્ટેજ 330 વોલ્ટ હોય તો એની આટાની સંખ્યા કેટલી રાખવી જોઈએ? આન્સર આવશે 200। સિમ્પલ સૂત્ર મેં કરવાનું છે, A1/A2=V1/V2। 26 નંબરનો ક્વેશ્ચન છે, 1/μ/ε નું પરિમાણ કેવું હોય છે? તો વેગના વર્ગ જેટલો હોય છે। તમે આ મુજબ જોઈ શકો છો, બંને બાજુ વર્ગ કરી નાખો। આ ક્વેશ્ચન પે ગુજકેટ 2021માં પૂછાયેલો છે, FM રેડિયો એક્ટિવની આવૃત્તિ કેટલી છે? તો આન્સર આવશે 88 મેગા હર્ઝથી 108 મેગા હર્ઝ। ઘણી વખત ટીવીની બી પૂછે છે, અને FM નું પૂરું નામ થશે ફ્રિક્વન્સી મોડ્યુલેશન। કેન્સરગ્રસ્ત કોષોને નષ્ટ કરવા માટે ખાલી જગ્યા વપરાય છે? આન્સર આવશે ગામા કિરણ। ક્ષકિરણ કેન્સરના ઉપચાર માટે વપરાય છે, પારજાંબલી કિરણ આંખની સર્જરી માટે વપરાય છે, પાણીના શુદ્ધિકરણ માટે બી વપરાય છે, અને ઓઝોન સ્તરમાં અગત્યનો ભાગ ભજવે છે। પાર રક્ત કિરણ રિમોટ સ્વિચના શારીરિક ઉપચાર અને ઉષ્મામાં બી આ ઉપયોગ થાય છે। ઘણી વખત એમ બી પૂછે છે કે પાર રક્ત તરંગોને કેવા તરંગ કહેવામાં આવે છે? પાર રક્ત તરંગને ઉષ્મા તરંગ પણ કહેવામાં આવે છે। ઉષ્મા તરંગો કોણ પાર રક્ત તરંગો કોણ જોઈ શકે? તો પારક્ત તરંગો સાપ જોઈ શકે છે। ઓપ્ટિકલ ફાઇબરમાં ગર્ભનો દ્રવ્યનો વક્રીભવનાંક આવરણના દ્રવ્યના વક્રીભવનાંક કરતાં ખાલી જગ્યા ઘણો હોય છે, તો કરતાં મોટો હોય છે, જે બી ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે। એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના દ્રવ્યને 1.47ને અદૃશ્ય કરે છે, તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે? આન્સર આવશે 1.47, તેટલો ને તેટલો રહેશે।
प्रश्न नंबर 31, कणनु परिणाम आल्फा, परिणामनी तरंग लंबाई लैम्डा होय तो शू कही शकाय? 1/λ^4। आ बे घणी वक्त एक्जाम में पूछाय छे, आल्फानी वेल्यू नानी होय तो रेले प्रकरण, आल्फानी वेल्यू मोटी होय तो भौमितिक प्रकरण, अने बने समान होय तो एने मी प्रकरण कहेवामां आवे छे। नेक्स्ट छे, यंगना बे स्लिटना प्रयोग में उद्गम स्लिटनी पहोळाई वधारवामां आवे तो व्यतिकरणनी पात ओछी ने ओछी स्पष्ट थती जाय छे। જ્યારે ઉદ્ગમ અવલોકનકાર દૂર ખસતો હોય ત્યારે વિત્રિજ્યાવર્તીને ખાલી જગ્યા ગણવામાં આવે છે તો એને ધન ગણવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધારો કે તારાઓમાંથી 6000 એંગસ્ટ્રમ તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે જેના ઓબ્જેક્ટિવનો વ્યાસ 100 સેન્ટીમીટર હોય 100 ઇંચ હોય તો તેને ટેલિસ્કોપ માટે વિભેદન સીમા કેટલી હશે? પહેલાં તો આ 100 ઇંચ છે ને એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખવાના, સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખીએ ને, સેન્ટીમીટરમાં કન્વર્ટ કઈ રીતે થશે? 2.54 વડે ગુણી નાખવાના અને 2.54 વડે ગુણ નાખવાના એટલે સેન્ટીમીટરમાં કન્વર્ટ થઈ જશે। અને સિમ્પલ સૂત્રમાં મૂકવાનું છે, Δθ = 0.61 × λ/d, જ્યાં લેમડા આપેલ છે 6000 એંગસ્ટ્રમ અને ડી વ્યાસ કેટલો આપેલ છે 100 ઇંચ। તો આન્સર મળી જશે તમને 2.9 × 10⁻⁷ રેડિયન। નેક્સ્ટ ક્વેશ્ચન છે, અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી પર આપાત થાય છે, પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ થાય તે માટે કેટલો આપાત કોણ રાખવો જોઈએ? તો આન્સર આવશે 57 ડિગ્રી। નેક્સ્ટ ક્વેશ્ચન છે, કાર્યવિધેયનું મૂલ્ય ખાલી જગ્યા માટે લઘુત્તમ છે, તો કોના માટે લઘુત્તમ છે? સીઝિયમ માટે લઘુત્તમ છે, કેટલું? 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ। અને પ્લેટિનમ માટે મહત્તમ છે 5.65 ઇલેક્ટ્રોન વોલ્ટ। ધાતુ પર ખાલી જગ્યા વોલ્ટ પર મીટર ક્રમનો વિદ્યુત ક્ષેત્ર લગાડતા ઇલેક્ટ્રોનની ધાતુની સપાટીમાંથી બહાર કાઢી શકાય છે? આન્સર આવશે 10⁸ ન્યૂટન પર કુલમ અથવા તો 10⁸ વોટ પર મીટર, કારણ કે વિદ્યુત ક્ષેત્રના બે એકમ છે ન્યૂટન પર કુલમ અને વોટ પર મીટર, એમ બી પૂછાય છે ઘણી વખત। સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કોના પર આધાર રાખે છે? તો આવૃત્તિ ઉપર આધાર રાખે છે। લેઝર વડે 6×10⁴ હર્ઝ આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે, તો દરેક ફોટોનની ઉર્જા કેટલી હશે? સિમ્પલ સૂત્ર મેકવાનું છે, E = HF, એચ તો ખબર જ છે અને આવૃત્તિ આપેલ છે, 2નો ગુણાકાર કરીએ એટલે આન્સર મળશે 4×10⁻૯4×10⁻¹. અને ઘણી વખત એમ પણ પૂછાયેલું છે કે જૂલનું પારિમાણિક સૂત્ર શું છે? તો m₁ l₁ t₂, આ 2નો ગુણાકાર, સિમ્પલ એચ અને વી, એચ અને એફ। નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે છે, તો આ ઊર્જા પરથી સંલગ્ન ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય કેટલું હશે? તો આ પ્રમાણિક મૂલ્ય છે 0.53 એંગસ્ટ્રોમ અથવા તો 5.3×10⁻¹ મીટર। હાઇડ્રોજન પરમાણુ તેની ધરાવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થા સુધી ફરવા કેટલા ઇલેક્ટ્રોન ઉર્જાની, ઇલેક્ટ્રોન વોટ ઉર્જાની જરૂર પડશે? આન્સર આવશે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ, n = 3 એટલે બીજી ઉત્તેજિત અવસ્થા। વર્ણપટ રેખાઓની પાર્શ્વની શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ ખાલી જગ્યા હાજર હોય છે? આન્સર આવશે 820 નેનોમીટર। સમૂહ સંઘાતક કિસ્સામાં પ્રાંચલ લઘુત્તમ ખાલી જગ્યા થીટા કેટલો હશે? જ્યારે સમૂહ સંઘાત થાય છે ત્યારે થીટાનું મૂલ્ય કેટલું થશે? તો થીટાનું મૂલ્ય થશે પાઈ, અને ઘણી વખત 180 ડિગ્રી પણ આપે છે, જેને હેડ ઓન સંઘાત પણ કહેવામાં આવે છે। ક્લોરિનનું દળ 2 સમસ્થાનિકના ક્લોરિનના દળ આપેલ છે અને એના સાપેક્ષ પ્રમાણ પણ આપેલ છે,
तो क्लोरिन परमाणु सरेराश दल केटलो हशे? सीम्पल आ सूत्र मुकवानुं छे, म्यू इज इक्वल टू एम बी प्लस एन ए अपोन बी प्लस ए, ज्यां बी अने ए एक क्लोरिनना दल छे अने एम अने एन ए सापेक्ष दल छे। तमे गणतरीमां मूकशो तो आंसर आवशे 35.47। परमाणु दड़ांक खाली जगह धरावता न्यूक्लियसों माटे न्यूक्लियोटिड बंधन ऊर्जा केटली होय? तो 30 a 170, अने लोखंड माटे न्यूक्लियोटिड बंधन ऊर्जा मैक्सिमम होय छे 56। परमाणु क्रमांक छे लोखंडनू 56, 26 परमाणु भार छे, सॉरी 56 परमाणु भार छे लोखंडनू, અને એના માટે મહત્તમ ન્યુક્લિયોટિડ બંધન ઉર્જા છે। ઘણી વખત એક્ઝામમાં ગ્રાફ બી પૂછે છે, કોનો? ન્યુક્લિયસોની બંધન ઉર્જાનું, તો આ મુજબ આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટ્રિટિયમ કે તેનો અર્ધ આયુષ્ય 12.5 વર્ષ છે, તેમાંથી બીટા ક્ષય થાય છે, 50 વર્ષ પછી ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહેશે? સિમ્પલ સૂત્રમાં એકવાનું છે, એન ઇઝ ઇક્વલ ટુ ટી પોન ટી વન હાફ, 50 ના છેદમાં 12.5, એટલે આન્સર એન ઇઝ ઇક્વલ ટુ 4 મળશે। એ બીજા સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણે સિમ્પલ જવાબ મળશે 1 ના છેદમાં 16। આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે અને ઘણી વખત અવિભંજિતને બદલે વિભંજિત પૂછે, તો 1 માંથી 1 ના છેદમાં 16 બાદ કરી નાખવાના, એટલે આન્સર આવશે 15 ના છેદમાં 16, અને ટકાવારીમાં પૂછે તો 16 કરી નાખવાના। એન પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો હોલ્સ માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્સ પરમાણુ ડોપેન્ટ છે। જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે છે ત્યારે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે, અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ઝ હોય તો એની આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? તો અર્ધ તરંગમાં જેટલી આવૃત્તિ હોય એટલી જ આવૃત્તિ રહે, એટલે 50 ની 50 જ રહે। પરંતુ એમ પૂછે કે પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં 50 હર્ઝ હોય તો એની આઉટપુટ કેટલી થશે? તો પૂર્ણ તરંગમાં 50 ની 100 થઈ જશે। સિલિકોન કે જર્મેનિયમમાં ખાલી જગ્યા અશુદ્ધિ ઉમેરતા પી પ્રકારના અર્ધવાહક મળે છે? તો આન્સર આવશે બોરોન અથવા તો એલ્યુમિનિયમ અથવા તો ઇન્ડિયમ, જેને ટ્રાઇવેલેન્ટ પણ કહેવામાં આવે છે, જે એન પ્રકારના અર્ધવાહક હોય છે। અને સિલિકોન કે જર્મેનિયમમાં આપણે એન પ્રકારના અર્ધવાહક ઉમેરવા હોય, એન પ્રકારના કયા કયા છે? એન્ટીમની, આર્સેનિક અને ફોસ્ફરસ, એન પ્રકારના ઉમેરીએ તો એને પેન્ટાવેલેન્સ કહેવામાં આવે છે। અને બોરોન એલ્યુમિનિયમ અને ઇન્ડિયમ ઉમેરીએ તો એને પી પ્રકારના અર્ધવાહક કહેવામાં આવે છે। તો આજે આપણે 1 થી 50 એમસીક્યુનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા છે। વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા સાથી મિત્રો સુધી શેર કરી દેજો।